નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે ગોરા રવિન્દ્રનાથ ટાગોરની ખૂબ જ જાણીતી સર્વશ્રેષ્ઠ નવલકથા છે 1910 માં જે પ્રસિદ્ધ થયેલી અને રમણલાલ સોનીએ તેને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે નવલકથા બે ભાગમાં વહેંચાયેલી છે કુલ સનનું પ્રકરણો છે આધુનિક મહાભારત તરીકે જેને ઓળખાણ મળી છે ગોરા નવલકથા વિશાળ વ્યાપમાં ઓગણીસમી સદીના ઉત્તરાધમાં સામાજિક અને ધાર્મિક આંદોલનો અને એ ગાળામાં તીવ્ર બનેલા બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજ વચ્ચેનો સંઘર્ષ અહીં રજૂ કરવામાં આવ્યો છે અહીં માનવજીવનનો સ્પર્શ અંગ્રેજ સરકારના અભિમાન અન્યાય થકી શિક્ષિત બંગાળીઓના મનમાં જન્મેલી રાષ્ટ્રભાવના ભારતીયતાના પ્રશ્નોની વાત નવલકથાકારે આ પુસ્તક દ્વારા આપણી સમક્ષ રજૂ કરી છે નવલકથાના નાયક ગોર મોહનના મા બાપ વિપ્લવમાં માર્યા ગયા હોવાથી ગોરા હિન્દુ નારી આનંદમયીના ખોડે હિન્દુ બનીને તેનો ઉછેર થાય છે જે ખુદ આયરિશ મા બાપથી અજાણ છે ગોરા ધર્મનો અને અસ્પૃશ્યતાનો પુરસ્કર્તા છે છે જોકે આનંદમયી તો ગોરાને અપનાવ્યો ત્યારથી અસ્પૃશ્યતા છોડી ચૂકી હોય છે થોડા વખત બાદ સુરુચિતાના સંપર્કમાં ચાહતમાં આવતા ગોરાનું હિન્દુત્વ ડગવા માંડે છે અને ધીર આધ્યાત્મિક પરેશ બાબુ સુરુચિતાના પાલક પિતા છે જે પરિવર્તનના સત્યને સ્વીકારે છે તો ગોરાના પાલક પિતા કૃષ્ણ યાદવ ગોરાને હિન્દુ ન હોવાનું ભાન કરાવે છે ત્યારે અભાન થયેલા ગોરા પરેશબાબુ બાબુ આગળ હું હિન્દુ નથી આજે હું ભારત છું એટલું જ નહીં તે તેની આત્માને પણ કહે છે તારે નાત નથી જાત નથી ઊંચ નીચનો વિચાર નથી ઘૃણા નથી તું કેવળ કલ્યાણીની પ્રતિમા છે તું જ મારો ભારત વર્ષ છે આજ ગોરાના મોઢે બોલાયેલા શબ્દો છે અહીં પ્રસ્તુત લેખકની પ્રતિશીલ વિચારણા ગોરાના પાત્રમાં જન્મતું ભારત દર્શન રવિન્દ્રનાથનું ભારત દર્શન છે અહીં ગોરાના નવજીવન સાથે નવલકથા પૂર્ણ થાય છે અહીં એક અનેક વિચારધારાવાળા પાત્રો જોવા મળે છે અહીંયા કોઈ પાત્ર ખલ નથી કોઈ આદર્શનું પ્રતિનિધિત્વ નથી બધા કલાકાર છે તેથી ગોરા વિનય આરાનબાબુ હરિ કૈલાસ વરદા વગેરે ગૌણપાત્રો અને આનંદમય સુચરિતા પરેશ બાબુ કૃષ્ણ યાદવ અને પાન બાબુની આગવી સૃષ્ટિ છે મહાન નારી પાત્ર છે આનંદમય જે મને ખૂબ જ પ્રભાવિત કરી ગઈ જે આનંદમયી ઊંડી લાગણી ધરાવે છે ગોરાની પ્રેયસી સુરુચિતા પણ તેજસ્વી અને ગૌરવપૂર્ણ લાગે એવી રહી આત્મકોજની દ્વિધામાં ગોરાને સમર્પિત થાય છે ધર્મના બહાને સ્વાર્થ સાધતા પાનબાબુ વર્દા સુંદરી મહેમ અને હરિમોહન નું પાત્ર કથાને આગળ ધપાવે છે વિનય ઉદાર છે તેનું જીવન મૂલ્ય પ્રગટાવતો ગોરા સંસ્કારોમાં બંધાયેલો અને સમાજ થી ડરતું પાત્ર છે કથાના અંતે રાષ્ટ્રપ્રેમી બની જાય છે કથા વિષય વસ્તુ અને પાત્ર સૃષ્ટિ સબળ બનેલી આ નવલકથાની

એ યુગના દેશ નાયક તરીકેનું કર્યું છે ગોરાના મનોમંથનનો ચર્ચાઓ આગળ ધપાવતી કૃતિ ગોરાને પોતે હિન્દુ નથી એવી પ્રતીતિ કરાવતા તેને સ્વમુખે તેનું વર્ણન કરાવ્યું છે આજે હું ભારત છું એવું કંઈક ગૌરવ પાત્ર પોતે લેતા થયું છે આમ ગોરા એ જીવંત મનુષ્ય કરતા ભારત વર્ષના આત્મબોધનું પાત્ર તરીકે વિકસિત રાષ્ટ્રપ્રેમનું ધોતક બનુ છે આમ આ નવલકથા જાણી દેખીતી રીતે જ એક દેશ પ્રેમ પ્રગટ કરવાનું માધ્યમ બની ગયું છે તો તત્કાલીન સમાજના રીત રિવાજો અને તત્કાલીન સમાજનું દર્પણ આયનો બતાવતી આ નવલકથા દ્રેશ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે આ નવલકથા અહીં આપવાનું કારણ એ જ ભારતીય સાહિત્યની ખૂબ જ જાણીતી અને સર્વશ્રેષ્ઠ નવલકથા છે વળી ઉત્તમ સર્જક એવા રવિન્દ્રનાથ ટાગોરની કલમે શબ્દ દેહ પામી છે અને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉપજાવનારી આ નવલકથા હોય આપની સમક્ષ મૂકવામાં આવી છે તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે